ચાલો બાળકો, આજે આપણે ગુજરાતી ભણીએ સ્ટાન્ડર્ડ ફોર્થ લેસન 6 પંખી ઉડે ફરર. ક્વેશ્ચન 11. કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો. બાળકો, અહીંયા ઓપ્શન્સ આપેલા છે, ત્યાંથી જોઈને નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરવાની છે. ઓપ્શન જોઈએ, કાળી, કાળો, ખાટું, પાકી, લીલો, ગુલાબી અને ધૂળ. ચાલો જોઈએ. નંબર 1, કાગડો રંગે કેવો? કાગડો કેવો હોય બાળકો? કાળો. કાળી, કાળો, કાળો ટીક કરીશું, અહીં લખીશું કાળો. નંબર 2, કેરી કેવી હોય બાળકો? પાકી, તો અહીંયા લખીશું પાકી. ચલો જોઈએ, કાળી, ખાટું, પાકી, પાકી ટીક કરીશું અને અહીંયા લખીશું પાકી. નંબર 3, પોપટ રંગે કેવો? પોપટ કેવો હોય બાળકો? લીલો. ચાલો જોઈએ, કાળી, ખાટું, લીલો ટીક કરીશું, અહીં લખીશું લીલો. નંબર 4, હંસ રંગે કેવો? હંસ કેવો હોય બાળકો? ધોળો. કાળી, ખાટું, ગુલાબી, ધોળો, ધોળો ટીક કરીશું, અહીં લખીશું ધોળો. નંબર 5, કમળ રંગે કેવું બાળકો? કમળ કેવા રંગનું હોય? ગુલાબી. કાળી, ખાટું, ગુલાબી, ગુલાબી ટીક કરીશું, અહીં લખીશું ગુલાબી. નેક્સ્ટ નંબર 6, લીંબુ સ્વાદે કેવું? લીંબુ કેવું હોય બાળકો? ખાટું. કાળી, ખાટું, ખાટું ટીક કરીશું, અહીં લખીશું ખાટું. નંબર 7, કાબર રંગે કેવી? કાબર કેવી હોય બાળકો? કાળી. જો ઓપ્શનમાં એક જ બચ્યું છે, કાળી, ત્યાં ટીક કરીશું, અહીં લખીશું કાળી. નેક્સ્ટ ક્વેશ્ચન 12, આડા અવળા અક્ષરો ગોઠવી શબ્દો બનાવો. શું કરવાનું છે બાળકો? શબ્દ છે આડાવડા આપેલા છે, આપણે તેને ગોઠવીને શબ્દ બનાવીશું. નંબર 1, લ ગા ડી રે, શું બનશે? રેલ ગાડી, એટલે કે રેલગાડી. નંબર 2, સ કા આ, શું બનશે? આકાશ, એટલે કે આકાશ. નંબર 3, તા મ મ, એટલે શું બનશે? મ મ તા, એટલે કે મમતા. નંબર 4, લક લક ડોહા, એટલે કે હા લ ક ડો લ ક, શું બનશે? આલક ડોલક. નેક્સ્ટ ક્વેશ્ચન 13, આડાવડા શબ્દોને ગોઠવી વાક્યો બનાવો. શું કરવાનું છે બાળકો? આપણે આગળ અક્ષરો આડાવડા હતા અને શબ્દ બનાવ્યો, હવે અહીં શબ્દો આડાવડા છે અને વાક્ય બનાવીશું. નંબર 1, બેસી પર તમે ગયા કેમ એન્જિન? શું થશે? તમે એન્જિન પર કેમ બેસી ગયા? અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. તમે એન્જિન પર કેમ બેસી ગયા? નંબર 2, ગયા પડી વિચારમાં ગોપાલભાઈ, શું બનશે? ગોપાલભાઈ વિચારમાં પડી ગયા, એટલે કે ગોપાલભાઈ વિચારમાં પડી ગયા. નંબર 3, રંગ લાલ દીધો કરી એન્જિનની આખા, શું બનશે? આખા એન્જિનને લાલ રંગ કરી દીધો, આખા એન્જિનને લાલ રંગ કરી દીધો. નેક્સ્ટ નંબર 4, નહોતું કાળું ગમતું તેમને એન્જિન, એટલે કાળું એન્જિન તેમને નહોતું ગમતું, કાળું એન્જિન તેમને ગમતું નહોતું. સોરી, અહીંયા ગમતું નહોતું, એટલે અહીંયા 4 અને અહીંયા 5, કાળું એન્જિન તેમને ગમતું નહોતું. નેક્સ્ટ ક્વેશ્ચન 14, કોષમાંથી યોગ્ય અક્ષર વડે શબ્દો બનાવો. શું કરવાનું છે બાળકો? અહીં ઓપ્શન આપેલા છે, સાચો ઓપ્શનમાંથી જે અક્ષર સાચો છે એ ચૂઝ કરી આપણે શબ્દ છે એ પૂર્ણ કરીશું. ચલો જોઈએ. નંબર 1, બ ખાલી જગ્યા ર, કા કે જા? બ કા ર હોય કે બ જા ર હોય? બાળકો શું હોય? બજારો, એટલે અહીંયા લખીશું જા. નંબર 2, ક ખાલી જગ્યા તર, બંને બુજ આપેલા છે, કયું આવશે બાળકો, પહેલું કે બીજું? બીજું, તો ત્યાં ટીક કરીશું, અહીં લખીશું બુ. નંબર 3, જ ખાલી જગ્યા પ,
હોય કે જો ટ પ હોય શું હોય બાળકો? ઝડપ, એટલે કે જલ્દી જલ્દી. નંબર ફોર, પ ખાલી જગ્યા પંખી હોય કે પંગી હોય શું હોય બાળકો? પંખી. અહીંયા ખી ટીક કરીશું, અહીં લખીશું ખી. નેક્સ્ટ નંબર ક્વેશ્ચન 15, ટપકા જોડી ચિત્ર બનાવો, એમાં રંગ પૂરો અને એના વિશે બે વાક્યો લખો. બાળકો અહીંયા શાનું ચિત્ર આપેલું છે? શાનું ચિત્ર છે બાળકો? જુઓ ધ્યાનથી, આ ચિત્ર શાનું આપેલું છે? ટ્રકનું. જુઓ બાળકો અહીંયા ડોટ્સ આપેલા છે, તમારે જોઈન કરવાના છે. જુઓ મેં કરીને બતાવેલું છે, આ રીતે આખું ચિત્ર છે એ પૂર્ણ કરવાનું છે. બાળકો ચિત્ર વિશે બે વાક્ય લખવાના છે. ચલો જોઈએ, આ ટ્રકનું ચિત્ર છે. શાનું ચિત્ર છે બાળકો? ટ્રકનું. ટ્રક રસ્તા પર ચાલે છે. નેક્સ્ટ નંબર ટુ, બાળકો અહીંયા શાનું ચિત્ર આપેલું છે? રેલગાડીનું. તમારે શું કરવાનું છે? આ ચિત્રને પૂર્ણ કરવાનું છે, એટલે કે ડોટ્સ છે એને જોઈન કરવાના છે અને બે વાક્ય લખવાના છે. આ રેલગાડીનું ચિત્ર છે, રેલગાડી પાટા પર ચાલે છે. આ રીતે તમે તમારી રીતે કોઈ પણ વાક્ય પણ લખી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન 16, ચિત્રને સાચા શબ્દ સાથે જોડો અને નમૂના મુજબ સર્કલ કરો. ચલો બાળકો જોઈએ, આ શાનું ચિત્ર છે બાળકો? ઔષધાલય. તો અહીંયાથી આપણે ઔષધાલય જોઈશું, ત્યાં જોઈન કરીશું. ઔષધાલય, પુસ્તકાલય, છાત્રાલય, ઔષધાલય છે ત્યાં જોઈન કરેલું છે. ત્યાર પછી આ શાનું ચિત્ર છે બાળકો? શું ઘણી બધી ગાયો છે? શાનું ચિત્ર છે? ગૌશાળા, પાઠશાળા, ગૌશાળા. ગૌશાળા છે અહીંયા છે, ત્યાં જોઈન કરીશું અને ગૌ ઉપર સર્કલ કરીશું. ત્યાર પછી આ ચિત્ર શાનું છે બાળકો? નૌકા, લંકા, ડંકા, નૌકા. નૌકા છે, ત્યાં જોઈન કરીશું અને નૌ ઉપર સર્કલ કરીશું. ત્યાર પછી આ ચિત્ર શાનું છે બાળકો? કાકા કૌવા. જુઓ અહીંયા કાકા કૌવા, પૌવા, ફૂવા. કાકા કૌવા અહીંયા છે, તો ત્યાં જોઈન કરીશું અને કા ફરતે સર્કલ કરીશું. નેક્સ્ટ ક્વેશ્ચન 17, નીચેના ચિત્રોને એની સાચી વિગતવાળા વાક્યો સાથે જોડો. બાળકો ચિત્ર જોવાનું છે અને જે વાક્ય સાચું છે ત્યાં જોઈન કરવાનું છે. જુઓ ચિત્ર, કાગડો શું ખાય છે? પૂરી ખાય છે ને? તો અહીંયા જુઓ વાક્ય, કાગડો કેરી ખાય છે, કાગડો પૂરી ખાય છે. કાગડો શું ખાય છે બાળકો ચિત્રમાં? પૂરી. તો ત્યાં જોઈન કરીશું, ઉદાહરણમાં આપેલ જ છે. ત્યાર પછીનું ચિત્ર, શાનું ચિત્ર છે? બસ છે, એ રસ્તા પર ચાલી રહી છે. તો અહીંયા જુઓ વાક્ય, રસ્તા પર ટ્રક ચાલે છે, રસ્તા પર બસ ચાલે છે. શું ચાલે છે બાળકો? બસ. તો અહીંયા આપણે નંબર ટુ છે ત્યાં જોઈન કરીશું. નેક્સ્ટ જુઓ, પતંગિયું છે ફૂલ પર બેઠું છે ને? તો ચલો જોઈએ, પતંગિયું ફૂલ પર બેઠું છે, મધમાખી ફૂલ પર બેઠી છે. શું બેઠું છે ફૂલ પર? પતંગિયું. તો આપણે નંબર વનમાં જોઈન કરીશું. નેક્સ્ટ ચિત્ર શાનું છે બાળકો? આંબાનું ઝાડ છે, જુઓ કેરીઓ નાની નાની દેખાય છે ને, ઘણી બધી કેરીઓ. ચલો જોઈએ, આ લીમડાનું ઝાડ છે, આ આંબાનું ઝાડ છે. જુઓ અહીંયા વાક્ય આપેલા છે, એક લીમડાનું ઝાડ છે અને આંબાનું ઝાડ છે. બાળકો આ શાનું ચિત્ર છે? આંબાનું ઝાડ છે. આપણે નંબર ટુ સાથે જોઈન કરીશું. ત્યાર પછી આ ચિત્ર શાનું છે? બિલાડી છે, એ વાટકા પાસે બેઠી છે. ચલો જોઈએ, બિલાડી વાટકા પાસે બેઠી છે, બિલાડી માટલી પાસે બેઠી છે. શાની પાસે બેઠી છે? અહીંયા શું છે? વાટક્યા. તો આપણે ત્યાં જોઈન કરીશું, બિલાડી વાટકા પાસે બેઠી છે, એટલે કે નંબર વન સાથે. ત્યાર પછી શું છે? પાણીમાં હોડી તરે છે. જુઓ અહીંયા, પાણીમાં હોડી તરે છે, પાણીમાં મગર બેઠો છે. શાનું ચિત્ર છે? હોડી છે, એ પાણીમાં તરી રહી છે. તો નંબર વન સાથે જોઈન કરીશું, પાણીમાં હોડી તરે છે. ત્યાર પછીનું ચિત્ર, માળામાં ઈંડા છે ને? કેટલા ઈંડા છે? એક, બે અને ત્રણ. ચલો જોઈએ, માળામાં પક્ષી બેઠું છે, માળામાં ત્રણ ઈંડા છે. બાળકો માળામાં શું છે? ઈંડા છે. કેટલા છે? એક, બે અને ત્રણ. તો વાક્ય બે નંબરનું છે, સાચું છે, માળામાં ત્રણ ઈંડા છે. ત્યાર પછી
જુઓ, ડોલમાં શું છે? પાણી છે ને? તો ચલો જોઈએ. ડોલ ખાલી છે, ડોલમાં પાણી ભરેલું છે. કયું વાક્ય સાચું છે બાળકો? ડોલમાં પાણી ભરેલું છે એટલે કે નંબર ટુ સાચું છે. તો ત્યાં જોઈન કરીશ. ત્યાર પછી આ શું છે બાળકો? ખુરશી છે. ચલો જોઈએ, આ ખુરશી છે, આ ટેબલ છે. કયું વાક્ય સાચું છે? નંબર વન વાળું, આ ખુરશી છે. બાળકો આ રીતે ચિત્ર જોઈ જે વાક્ય સાચું છે ત્યાં જોઈન કર્યું. થેન્ક યુ.